महत्वपूर्ण समाचार सामे आवे छे। आम आदमी पार्टी ना प्रदेश प्रमुख गोपाल इटालियानुं निवेदन सामे आव्युं छे। तेमणे कह्युं छे के भाजप साथे मीटिंग चालू छे। आम आदमी पार्टी ना गोपाल इटालियानुं महत्वपूर्ण निवेदन सामे आव्युं छे। तेमणे कह्युं छे के भाजपना नेताओ साथे हाल मीटिंग चालू छे। भाजपना नेताओ टूंक समय में ज आपमां जोड़ाशे। कोंग्रेसना पण हजू चूंटायेला नेताओ आपमां आवे तेवी शक्यता તેમણે બતાવી છે। ટીપે ટીપે સર્વર ભરાય તે રીતે લોકો ધીરે ધીરે આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે ભાજપના નેતાઓ સાથે મીટિંગ ચાલુ છે। ભાજપના નેતાઓ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે। આ સાથે જ કોંગ્રેસના પણ હજુ ચૂંટાયેલા નેતાઓ આમ આદમી પાર્ટીમાં આવશે। गोपाल इटालियाए कह्युं छे के टीपे टीपे सर्वर भराय तेज रीते धीरे धीरे लोको आम आदमी पार्टी में जोड़ाशे। आम आदमी पार्टी ना प्रदेश प्रमुख गोपाल इटालियानुं निवेदन सामे आव्युं छे। आम आदमी पार्टी में जोड़ावा अंगे निवेदन आप्युं छे। तेमणे कह्युं छे के भाजपना नेताओ साथे मीटिंग चालू छे। भाजपना नेताओ टूंक समय में आम आदमी पार्टी में जोड़ाशे। આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત તમામ મીડિયા મિત્રોનું સ્વાગત। દોસ્તો, મિશન 2022 અંતર્ગત માનનીય અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ખૂબ મજબૂતીથી એક વિકલ્પના સ્વરૂપમાં આગળ વધી રહી છે। વર્ષોથી જે રીતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એક મોનોપોલી ઊભી કરી છે અને બે પાર્ટીઓએ ભેગા મળીને અઘોષિત રીતે ગઠબંધન કરીને ગુજરાતની જનતાનું શોષણ કર્યું છે, ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર બને, નાના માણસનો અવાજ સંભળાય, લોકોની બુનિયાદી જરૂરિયાતો જે છે એના ઉપર કામ થાય એ માટે આમ આદમી પાર્ટી દિવસ રાત મહેનત કરી રહી છે। અને આમ આદમી પાર્ટીની મહેનત જોઈને કટ્ટર ઈમાનદાર પાર્ટી, દેશભક્ત પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વથી પ્રેરિત થઈને આજરોજ આપણી સાથે અલગ અલગ રાજકીય મહાનુભાવો જોડાઈ રહ્યા છે, જેમાં મુખ્ય અગ્રણી છે માનનીય શ્રી પિયુષભાઈ સિંધવ પરમાર, કે જેઓ માળિયા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે। એ સિવાય તેઓ અગાઉ જૂના ગળોદર ગામના સરપંચ પણ રહી ચૂક્યા છે, સ્થાનિક ક્ષત્રિહાટી સમાજ સંગઠનના પોતે સભ્ય પણ રહેલા છે અને હાલમાં મેં કીધું એમ માળિયા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે તેઓ જવાબદારી સંભાળી રહ્યા છે। તેઓ આજે પોતાના સમર્થકો સાથે, સાથી મિત્રો, શુભેચ્છકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। એમની સાથે જૂના ગળોદર ગામના હાલના ચાલુ સરપંચ માન્ય શ્રી કિશોરભાઈ રાઠોડ, કે જેઓ દલિત સમાજના અગ્રણી છે, તેઓ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। આ સાથે નવા ગળોદર ગામના હાલના ચાલુ સરપંચ શ્રી ભરતભાઈ પ્રજાપતિ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। આ સિવાય યુવા અગ્રણી શ્રી દિલાવરસિંહ સિંધવ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। તો હું માનનીય વિરોધ પક્ષના નેતા શ્રી પિયુષભાઈ પરમારનું, માનની શ્રી કિશોરભાઈ રાઠોડનું સરપંચ અને માનની સરપંચ શ્રી ભરતભાઈ પ્રજાપતિ દિલાવરસિંહ તમામનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું અને એક ઈમાનદાર રાજનીતિ ગુજરાતની અંદર આગળ વધે તે માટે એમને શુભકામનાઓ પાઠવું છું।